જ્યારે જ્યારે પૂજ્ય બાપુ મળ્યા ત્યારે એમણે કહ્યું છે કે હું તમારી કોલમ રેગ્યુલર વાંચું છું. પરમપ્રિય શ્રી મોરારી બાપુ, મારા પથદર્શક આદરણીય શ્રી ગુણવંતભાઈ, શ્રી પુરુષોત્તમ રૂપાલાજી અને આપ સૌ, સમય બહુ જ સુંદર ચાલી રહ્યો છે. કારણ બા કસ્તુરબાનું 150મું વર્ષ છે, મહાત્મા ગાંધીજીનું 150મું વર્ષ છે, વિનોબાજીનું 125મું વર્ષ છે અને થોડા સમય પછી ફેબ્રુઆરીની મહાશિવરાત્રિથી બાપુનું 75મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. એક સાથે આવે પાંચ પાંખિયાવાળો સાથીઓ થાય એવો અવસર હોય અને આપણે સૌ મળ્યા હોઈએ, એનાથી રૂળો બોજો કોઈ પ્રસંગ હોતો નથી એનો મને આનંદ છે. બીજી એક મહત્વની વાત એ છે, પ્રશ્ન એ થવો જોઈએ કે સૌરાષ્ટ્રના અખબાર ફૂલછાબમાં, કચ્છના અખબાર કચ્છમિત્રમાં અને જન્મભૂમિ પ્રવાસી મુંબઈમાં, એમ એક સાથે જન્મભૂમિ ટ્રસ્ટના ત્રણ દૈનિકોમાં એક વર્ષ સુધી જે કોલમ તરીકે લખાયું એ આજે ગ્રંથ તરીકે આપણી વચ્ચે આવી રહ્યું છે. અને આઠમી સરદાર સંગોષ્ઠીના પહેલા જ પગલે કરણ દ્વારા મને એ લાવો મળ્યો છે, એટલે હું આપણા સૌના કરણનો આભાર માનું છું. મિત્રો, મારે વિશેષ સરદાર સાહેબ માટે કે એમ કહેવું નથી, એટલા માટે કે એમના માટે ઓથોરિટી અહીંયા હાજર છે અને ઓથોરિટીની હાજરીમાં આપણે કેટલીક વાતો ન કરીએ તો આપણે રૂડા રાગીએ. હમણાં જ તુષાર ગાંધી પાસેથી એક નાનકડી વાત સાંભળી, એ બાપુના પ્રપૌત્ર, અને એમણે એક નાનકડી વાત કરી. એ નાનકડી વાત આપની સાથે શેર કરું. આપ સૌને કદાચ ખ્યાલ હશે કે મહાત્મા ગાંધીના મનમાં પોતાના જીવનનું દરેકે દરેક પગલું છેવાડાના માણસ માટેની ચિંતાનું હતું. છેવાડાનો એટલે માઇલો દૂર તો ખરો જ, પણ જેને સમાજે છેવાડાનો ગણી નાખ્યો છે એના માટેનું હતું. અને એટલા માટે બાપુ પાસે કંઈ પણ કામ કરાવવું હોય તો બાપુ એનો ફાળો ઉઘરાવતા. તમારે બાપુના હસ્તાક્ષર લેવા હોય તો 5 રૂપિયા હરિજન ફાળામાં જમા કરાવવા પડે, ફોટોગ્રાફ લેવો હોય તો 2 રૂપિયા હરિજન ફાળામાં આપવા પડે. તુષાર ગાંધી એમ કહી રહ્યા હતા કે હું પ્રપૌત્ર હોવાના નાતે જેમ અહીંયા કેટલીક છૂટ રામ લઈ રહ્યો છે એવી જ છૂટ મને મળતી હતી અને મારે હિસાબ રાખવાનું હતું આ ફાળાનું. એક અઠવાડિયું પૂરું થાય એટલે દર શનિવારે કે શુક્રવારે નક્કી કરેલા સમયે હું બાપુને એક યાદી આપું કે આટલો ફાળો થયો છે અને એ યાદીમાં ના જે કલેક્શન હોય એ હરિજન ફાળામાં જમા કરાવીએ. એક વખત બાપુએ એવું કહ્યું યાદી જોઈને કે આ યાદીમાં કંઈક ખૂટે છે. એટલે તુષારભાઈએ કહ્યું કે મને ખ્યાલ તો હતો પણ મેં કહ્યું ના, બધું ખૂટતું નથી, બધું આવી ગયું છે. ત્યારે મહાત્માજીએ કહ્યું કે ના, આમાં હજી 2 રૂપિયા ખૂટે છે અને 2 રૂપિયા જેની પાસેથી લેવાના છે એનું નામ પણ ખૂટે છે. તુષારભાઈએ કહ્યું કે મને ખ્યાલ આવી ગયો કે મહાત્માજી મારા તરફ ઈશારો કરે છે કે હું બારીમાંથી કેમેરો લઈને મહાત્મા ગાંધીનો ફોટોગ્રાફ લેતો તો એના ધ્યાનમાં હતું પણ એ યાદીમાં મેં લખ્યું નહોતું. આજે હમણાં થોડી વાર પહેલા અમે બાપુ પાસે બેઠા હતા ત્યારે રામ પણ બાપુના ફોટા લેતો હતો. એમાં મને વિચાર આવ્યો કે કદાચ આવી જ કોઈ અવસ્થામાં તુષારભાઈ હશે અને તુષારભાઈએ કહ્યું કે મેં મારું નામ લખી અને 2 રૂપિયા ઉમેર્યા ત્યારે બાપુએ એ અઠવાડિયાનો ફાળો સ્વીકાર્યો. સાધન શુદ્ધિ વિનાનું જીવન રાજનેતા બનાવી શકે પણ આટલા મહાત્મા બનાવવાનું કામ એના વગર થઈ ન શકે. મિત્રો, ગાંધી વાસરિકા પુસ્તક
એ આમ જોઈએ તો એક મારા સ્વપ્નનું પુસ્તક, એટલા માટે કે આપણે જન્મ્યા એ પહેલા તો બાપુએ વિદાય લીધી હતી. એમના 100 વર્ષ થયા ત્યારે હજી આપણે બાળપણમાં હતા, એમના 125 વર્ષ થયા ત્યારે આપણે આપણા ગૃહસ્થાશ્રમમાં રમમાણ હતા. એ વખતે વાંચતા બહુ, પણ એમ થતું હતું કે આ મહાત્મા ગાંધીને યથાતથ જાણવા હોય તો શું કરવું. એમાંથી એક વિચાર આવ્યો કે ગાંધીજી વિશે કોઈ કહે એની બદલે ગાંધીજી જે જીવ્યા છે એના જ પ્રસંગોને આપણે બરાબર પચાવીએ તો મને એમ લાગે છે કે ગાંધી કદાચ વર્ષો સુધી આપણી વચ્ચે રહી શકે. અને પરિણામે 2-2.5 વર્ષ પહેલા મેં ગાંધી સાહિત્ય ચારેક તરફથી ભેગું કરવાનું શરૂ કર્યું, એમાંથી પસાર થતો ગયો. મને એક રંજ રહેતો હતો કે હું ગાંધી સુધી પહોંચવામાં રંક રહ્યો છું, પણ જેમ જેમ ગાંધી સાહિત્યમાંથી પસાર થતો ગયો અને એમના જીવનના જ પ્રસંગોને હું તારવતો ગયો ત્યારે મને એમ લાગ્યું કે આ રંજ હવે મને ચાલતો નથી અને હું મારું કામ ગાંધી સુધી પહોંચવાનું કરી રહ્યો છું. એમાંથી વિચાર આવ્યો કે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ. આ જ પ્રદેશના મકરંદભાઈ સાંઈ મકરંદનું વાક્ય, અને એક વિચાર સ્ફુર્યો કે આમને આ પ્રસંગોને જો કોઈ તારવે તો, તારવેલા પ્રસંગોને કોઈ પ્રકાશિત કરે તો જે કોઈ બાબત છે એ આવતી પેઢી સુધી પહોંચી શકે. મને પોતાને આ વિચાર આવ્યો એ જ સમયે મારા બહુ પરમ મિત્ર અને ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતા મને કહેતા હતા કે ગાંધી 150 નિમિત્તે કશું કરીએ. એ જ સમયે મનુભાઈ શાહ ગુર્જરમાંથી કહ્યું કે આપણે ગાંધી 150માં કેટલું કામ કરવું છે, તમે પણ એના વિશે વિચારજો. મેં કહ્યું નહીં, પણ મેં કહ્યું વિચાર્યું નહીં, મેં તો એના વિશે કામ શરૂ કરી દીધું છે. અને ખૂબ આનંદનો વિષય એ હતો બાપુ કે 2 ઓક્ટોબર 2018 આ ત્રણેય દૈનિકોની અંદર, જન્મભૂમિ ટ્રસ્ટના આ ત્રણેય દૈનિકોની અંદર એક આખું વર્ષ ગાંધી કૂચ નામથી આ પ્રસંગો રેગ્યુલર છપાતા રહ્યા. એક આખું વર્ષ કોલમ લખવી એ થોડો પ્રાસાદિક પરિશ્રમનો વિષય હતો, પણ એ શક્ય બન્યું કારણ કે ગાંધી મારી સાથે હતા. દરમિયાન જ જેમ બનતું ગયું તેમ એમ લાગ્યું કે આપણે જો ગાંધીને હજુ આવતી પેઢી સુધી પહોંચાડવા હોય તો ગાંધી વિશે કોઈ શું કહે છે તે કહેવાનું આપણે બંધ કરીએ, ગાંધી વિશે કોઈ શું માને છે એની વાત તો કરવાનું સદંતર બંધ કરીએ, પણ ગાંધી ખુદ કેમ જીવ્યા છે, એના જીવનના પ્રસંગો કયા છે, એ પોતાના પ્રપૌત્રને પણ કહી શકે કે તારું નામ બાકી છે અને તારે 2 રૂપિયા લખવાના બાકી છે, આ ગાંધી આવતી પેઢી સુધી ઝડપથી પહોંચે એવા ગાંધી છે. અને એટલા માટે મેં આ ગ્રંથની અંદર માત્ર ને માત્ર ગાંધીજીના જીવનના બનેલા પ્રસંગો જ મૂક્યા છે. આ દોહન છે, આને લેખન ન કહેવાય, આ દોહન છે, સંકલન છે. અને એ સંકલન આપના સૌ સુધી ગુર્જર પ્રકાશન દ્વારા આજે ગાંધી વાસરિકા નામથી પહોંચ્યું છે. એમ કહેવાય કે અમે ગુરુ શિષ્યો આજે એક એક પુસ્તક લઈને બાપુ સમક્ષ આવ્યા છીએ, અને એ સરદાર અને બાપુની ભૂમિ ઉપર આજે સમાજને સમર્પિત થઈ રહ્યું છે. મારા માટે બહુ જ આનંદનો વિષય છે કે સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે જ્યારે પૂજ્ય બાપુ મળ્યા ત્યારે એમણે કહ્યું છે કે હું તમારી કોલમ રેગ્યુલર વાંચું છું. પોતાની 2 ગાંધી કથાઓની અંદર આ જ કોલમમાંથી કેટલા પ્રસંગો પ્રજ્ઞાપરાધ કર્યા વગર બાપુએ કોટ કર્યા છે. એટલા માટે પણ આનંદ છે, મને આનંદ એ વાતનો છે કે જ્યાં અમારા માં, નાની અને નિરંજનાબેન આ કર્મભૂમિ ઉપર આજે જે પ્રદાન કરી રહ્યા છે એ કર્મભૂમિને મારા થયેલા સંસ્પર્શમાંથી મને એક વિચાર જન્મ્યો અને એ વિચાર એક ગ્રંથ રૂપે આજે બહાર આવ્યો. મારી સામે માં બેઠા છે અને બાજુમાં બાપુ બેઠા છે. આનાથી વિશેષ કોઈની હાજરીની આવશ્યકતા નથી. અસ્તુ.